नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्याभवन धोरण 11 ना गुजराती વિષયના વિડિયો ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સુંદરીની શોધ પાઠ જોઈ રહ્યા છીએ. એમાં આપણે થોડીક સમજ પણ પ્રાપ્ત કરી છે. તો સુંદરીની શોધના લેખક જયશંકર ભોજક, સાહિત્ય પ્રકાર આત્મક કથા ખંડ અને સંદર્ભ થોડા આંસુ થોડા ફૂલ. આપણે આ પાઠમાં થોડીક સમજ મેળવી છે. હવે જે બાકીનો પાઠ છે એ આજે આપણે ભણવાના છીએ. તો તમે તમારી સાથે ગુજરાતીનું પાઠ્યપુસ્તક રાખો અને સાથે સાથે બાકી નોટ પણ રાખો, જેથી કરીને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં તમે ધ્યાન આપતા રહો અને જે શબ્દાર્થ હું બોર્ડ ઉપર લખું એ શબ્દાર્થ તમે મારી સાથે સાથે નોટબુકમાં લખતા રહો. પાઠ તરફ આપણે આગળ જઈએ. પીલી કુમુદ સુંદરી, કુસુમ ગુણ સુંદરી, તેમજ અલગ કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. આ જે બધા પાત્રો છે, કુમુદ સુંદરી, કુસુમ ગુણ સુંદરી, તેમજ અલગ કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા, એ બધા જ પાત્રો એ સરસ્વતી ચંદ્ર મહાનવલના છે. અને આ બધા નવલ કથાના જે પાત્રો છે એ પાત્રોથી લેખકને ખૂબ અસર થઈ એમના મન ઉપર, તેમના નારીત્વની મહર ઉપર ઘેરી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થતા હું એ અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. લેખક ગુજરાતની જે નારીની શોધમાં હતા એના અહીં દર્શન થયા. ક્યાં? સરસ્વતી ચંદ્ર મહાનવલમાં. અને લેખક એક અલૌકિક એટલે અદભુત અલૌકિક એટલે અદભુત સૃષ્ટિમાં વિહરવા લાગ્યા. આ બધા પાત્રો વાંચીને લેખક એક અદભુત સૃષ્ટિમાં વિહરવા લાગ્યા. મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને પાને આલેખાયેલી છે. લેખકને લાગ્યું કે હું જે સુંદરીની શોધમાં છું, હું જે સુંદરી જાણવા માટે, મેળવવા માટે, એટલે કે જેની ભૂમિકા માટે કરવા માટે ઈચ્છું છું એ તો આ નવલકથાની પાના પાને છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોને અભિનય અરીસામાં જોતા જોતા ભજવતો. હવે લેખક શું કરતા કે નવલકથા લેતા અને લેખકે જે પ્રમાણે, એટલે કે સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ જે પ્રમાણે સ્ત્રી પાત્રોનું વર્ણન કર્યું છે એ પ્રમાણે લેખક વાંચતા અને જયશંકર ભોજક અરીસાની સામે ઉભા રહીને એ પ્રમાણે પાત્રો ભજવતા. અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવા મથતો, એવી રીતે પ્રેક્ટિસ કરતા અરીસાની સામે ઉભા રહીને. અને પાત્રોના જે ભાવો છે એ ભાવોને હું મારા ભાવોનું સમત્વ એટલે સમાનતા, પાત્રોના ભાવો અને મારા ભાવોની સમાનતા પ્રાપ્ત કરવા લેખક ઈચ્છતા. આ અભ્યાસનું મહત્વપૂર્ણ પરિણામ એ આવ્યું કે કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. મનોરથ એટલે ઈચ્છા થવી, મનોરથ જાગવો એટલે ઈચ્છા થવી. એટલે આ સરસ્વતી ચંદ્ર
નવલકથાના સ્ત્રી પાત્રોને વાંચ્યા એ સ્ત્રી પાત્રોનું અરીસાની સામે ઊભા રહીને એમણે અભિનય પણ કર્યો પ્રેક્ટિસ કરી અને સાથે સાથે એમણે એવો ભાવ જાગ્યો કે એમણે મહાનવલકથાની નાયિકા કુમુદ સુંદરી થવું છે એવી એમણે ઈચ્છા થઈ કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવી છે એવી એમણે ઈચ્છા થઈ થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષરશ્રી ગોવર્ધનરામભાઈને સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી હવે થોડા વર્ષો થયા ને થોડા વર્ષો પછી આ લેખકની જે મંડળી હતી એ લેખકની મંડળીએ સાક્ષરશ્રી ગોવર્ધનરામભાઈ સરસ્વતી ચંદ્રના લેખક એમને કહ્યું કે તમે તમારી નવલકથાનું નાટકમાં રૂપાંતર કરી આપો તેજ વર્ષે તેજ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતી ચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મહારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માંગી હવે એ જ પ્રસંગે લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રની અંદર સરસ્વતી ચંદ્ર માટે બાપુલાલ નાયકનો ફોટો માંગ્યો અને કુમુદ માટે લેખકનો ફોટો માંગ્યો જયશંકર ભોજકનો નવલકથામાં મૂકવા માટે કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળી વાળાઓએ એમને મોકલી જ આપી નહીં કઈ કારણ હશે છબી એટલે ફોટો કોઈ કારણ હશે તો એ કારણવશ આ મંડળી વાળાએ બાપુલાલ નાયકનો ફોટો અને જયશંકર ભોજકનો ફોટો ગોવર્ધનરામભાઈને મોકલી જ ન આપ્યો મોકલ્યો જ નહીં પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધનરામભાઈએ સરસ્વતી ચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો પછી થોડા સમય પછી ગોવર્ધનરામભાઈ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર જે નવલકથા છે એનો નાટ્યાંશ નાટ્ય રૂપાંતર કરીને મોકલી આપ્યો કોને તો કે લેખકની મંડળીને આ અંકમાં તેમણે સરસ્વતી ચંદ્ર ભાગ ચોથામાં આવતા ઘેલીમારી કુસુમવાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવીને વસ્તુ મૂક્યો હતો ઘેલીમારી કુસુમ એ જે અંક છે એ પ્રસંગની અંદર વાર્તાનો જે ઘટના છે વાર્તાનો જે ભાગ છે એ થોડોક લંબાવીને લેખક મૂકી આપે છે તેમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આ લેખ્યો હતો એટલું મને અત્યારે યાદ છે જે વાર્તાનો તંતુ લંબાવીને આપ્યો ગોવર્ધનરામભાઈ ત્રિપાઠીએ એમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને ભાષણ કરતો આ લેખ્યો હતો અને લોકહિતની વાતો કરતો આ લેખ્યો હતો એટલું અત્યારે લેખકને યાદ છે ગમે તે કારણે અમારી મંડળી વાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવવાનું રૂચ્યું નહીં હવે ગોવર્ધનરામ ત્રિપાઠીએ તો નાટક નવલકથાનું નાટકમાં રૂપાંતર કરીને મોકલી આપ્યું પણ મંડળીવાળાને એવું લાગ્યું કે મુંબઈની પ્રજાને કદાચ આ નાટક નહીં ગમે એ માટે નાટક ભજવી શક્યા નહીં રૂચ્યું નહીં રૂચવું નહીં રૂચ્યું નહીં ગમવું નહીં મુંબઈની પ્રજાને નહીં ગમે એટલે પછી એમણે આ નાટક ભજવ્યું નહીં નાટકના પ્રોગ્રામો મુંબઈમાં આ મંડળીએ કર્યા નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો લેખકને કયા પાત્ર ભજવવું હતું કુમુદનું પાત્ર ભજવવું હતું એટલે કુમુદનું પાત્ર તેઓ ભજવી શક્યા નહીં મનોરથ એટલે મોરાર મનોરથ એટલે મોરાર લેખક
કુમુદ નું પાત્ર ભજવી શક્યા નહીં એમની ઈચ્છા પૂરી થઈ નહીં સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો અને જે એવો પ્રેક્ટિસ કરતા હતા એ પ્રેક્ટિસ એમનો અભ્યાસ પણ પૂરો થયો નહીં આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતી ચંદ્રમાં બુદ્ધિ પ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે એટલે હું બુદ્ધિ પ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો સરસ્વતી ચંદ્ર મહાનવલ કથાની અંદર બુદ્ધિ પ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો એટલે લેખક પણ બુદ્ધિ પ્રકાશ માસિક મેળવીને એ માસિક વાંચવા લાગ્યા મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ કાવ્યો નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો જયશંકર ભોજક ઓછું ભણેલા હતા તેમ છતાં તેમને જેટલો પણ સમય મળતો હતો એટલો સમય તેઓ નાટક ગુજરાતી નાટકો ગુજરાતી નવલકથાઓ ગુજરાતી કાવ્યો ગુજરાતી નિબંધો આ બધું મેળવીને તેઓ વાંચતા હતા આ રીતે મારો અભ્યાસ હું વધારતો હતો અને મારી અભિનયની ગૂંચો હું ઉકેલતો હતો વળી સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેક્સિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો અને મારે કહેવું જોઈએ કે 6 માસને અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો હતો 6 મહિના એમણે પ્રેક્ટિસ કરી 6 મહિના તેઓ અભ્યાસ કર્યો અને 6 મહિનામાં તેઓ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરા સમજતા અને ભજવતા થઈ ગયેલા સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી એ વાત તદ્દન સાચી છે અનુકરણ અનુકરણ એટલે નકલ સમાજની બહેનો સુંદરીની ભૂમિકાની નકલ કરતા હતા એ વાત સાચી છે સુંદરી કેવા વસ્ત્રો પહેરે છે સુંદરી કેવા ઘરેણા પહેરે છે સુંદરી કેવી રીતે તૈયાર થાય છે એ બધું સમાજની બહેનો જોતી હતી એ વાત સાચી છે પણ ખરી રીતે આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે એવી બહેનો પાસેથી જ શીખ્યો હતો અને તેમાં મારી સમજ ઉમેરીને તેમને હું પાછું આપતો હતો પણ વાસ્તવિકતા શું હતી લેખક સ્વીકારે છે કે વાસ્તવિકતા એ હતી કે આ બધું તો હું આ સમાજની બહેનો પાસેથી શીખ્યો છું અને એમની પાસેથી શીખીને મારી રીતે હું એમાં ઉમેરતો હતો મારી સમજ એમાં ઉમેરતો હતો ને પાછું સમાજની બહેનોને આપે છે લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા લોકો એને કલાનો નમૂનો સ્વીકારતા આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે તેઓ માંથી કોઈ બોલી ઉઠતું જોજો પેલી સુંદરી જાય અને મારા સામે જોઈને હસતા અને ઈશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો જ્યારે લેખક મુંબઈની ચોપાટી પરથી ગાડીમાં એમના કોઈ મિત્ર સાથે પસાર થાય ત્યારે ચોપાટી પરની જે બધી બહેનો છે એ બહેનોની નજર લેખક ઉપર પડે અને કહી ઉઠે આ બહેનો કે જોજો પેલી સુંદરી જાય અને ઈશારામાં એવું સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે ત્યારે લેખક મનમાં ને મનમાં ખુશ થતા કે ખરેખર મેં જે રંગભૂમિ પર કામ કર્યું એમાં મને વિજય પ્રાપ્ત થયો છે સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો મને ભેટ સોગાદ આપી ગયેલ ભેટ સોગાદ એટલે બક્ષીસ સૌભાગ્ય સુંદરી નાટકના બીજા દિવસથી ઘણા મિત્રો ને ભેટ સોગાદ આપી ગયેલ
બક્ષિસ આપી ગયેલા ઉપહાર આપી ગયેલા આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રત્યેની ચેતનાએ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો પછી જે ભેટ સોગાદો આપી ગયા એને કારણે લેખકે સમજાવ્યું કે આ સ્ત્રીઓ નું જે પ્રદર્શન થાય છે લોકોને ગમે છે આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પર ઘણી હશે એમ હું માનું છું કોઈ પણ સફળતા આપણને મળે છે લેખક સ્વીકારે છે એટલે આપણે પણ સ્વીકારવું જોઈએ કે કોઈ પણ સફળતા આપણને મળે છે એની પાછળ ઈશ્વરીય કૃપા તો ઘણી હશે જ ઈશ્વરીય કૃપાથી જ આપણને સફળતા પ્રાપ્ત થાય છે એવું લેખક માને છે એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું એક ક્ષણ માટે એક ઘડી માટે ક્ષણ એટલે ઘડી એક ક્ષણ માટે જ્યારે જયશંકર ભોજકે સ્ત્રીનો પહેરવાશ સ્ત્રીના પોશાકો પહેર્યા ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એક પુરુષ જાણે સ્ત્રીમાં બદલાતો હોય એવું જયશંકરને લાગતું લેખકને લાગતું પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ અવાંતર અવાંતર એટલે અંદરનું અવાંતર એટલે અંદરનું મેં મારામાંથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતા જોઈ છે જ્યારે લેખક સ્ત્રીનો વેશ ભજવે સ્ત્રીનું પાત્ર ભજવે ત્યારે લેખક પોતાની અંદરથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતા જોવે છે જેના ઘાટીલા મધભર અંગોમાંથી યૌવન નીતરે છે જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે જેની આંખોમાંથી સ્ત્રી સમજ ભાવો ઉભરાયા કરે છે જેના અંગોમાંથી ઘાટીલા મધભર અંગોમાંથી યૌવન નીતરે છે જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે જેની આંખોમાંથી સ્ત્રી સમજ ભાવો ઉભરાયા કરે છે ઉભરાયા કરવા ઉભરાવું ઉભરાવે એટલે પ્રગટ થવું જેની ચાલમાં ગુજરાતનો ઠસ્સો પ્રગટે છે ઠસ્સો ઠસ્સો એટલે બહુકો જેની ચાલમાં ગુજરાતનો ઠસ્સો પ્રગટે છે ગુજરાતનો ભભકો પ્રગટે છે જે પુરુષ નથી એકમાત્ર સ્ત્રી છે લેખકને એવું લાગતું કે પુરુષ નથી જ્યારે લેખક પોતે સ્ત્રીના કપડાં પહેરતા સ્ત્રીના વસ્ત્રો પહેરતા ત્યારે લેખકને એમ લાગતું કે આ પુરુષ નથી પણ એકમાત્ર સ્ત્રી છે સ્ત્રી જ છે એવી એક છબી મેં અરીસામાં જોઈ એવી એક તસવીર છબી એટલે તસવીર એક છબી મેં અરીસામાં જોઈ છે એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો અંતરનો અવાજ અંતરનું પ્રતિબિંબ પાડતો અંતરનો અવાજ પાડતો અરીસો બોલતો હતો આ જયશંકર નથી આ જે અરીસાની સામે ઊભું છે અરીસાની સામે જે ઊભો છે એ જયશંકર નથી ગર લજ્જાથી ગરવી ગુજરાતણ છે આ તો લજ્જાથી ગરવી ગુજરાતણ છે એ લહેકો 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 એટલે અદા એ લહેકો એ અભિનય એ કામણ શું એનો લહેકો શું એનો અભિનય શું એનું કામણ શરીરના અંગ પ્રત્યંગમાં મધુર ઝણઝણાટી પેદા થઈ ગઈ શરીરના અંગે અંગમાં ધ્રુજારી ઊભી થઈ ગઈ
ગરીબ મને એમ થયું કે હું પુરુષ નથી જ થોડી વાર તો લેખકને એમ થતો કે જ્યારે એવો સૌભાગ્ય સુંદરી બનતા પુરુષ સુંદરી બનતા હ સ્ત્રીનો પાત્ર ભજવતા ત્યારે ઘણીવાર અરીસાની સામે ઊભા રહીને એમને પોતાને એવું થતું કે હું પુરુષ નથી જ નથી જ સ્ત્રી થતા મને સહજ સંકોચ શરૂઆતમાં થયો હતો જ્યારે સ્ત્રીના પાત્ર ભજવવાના હતા ત્યારે શરૂઆતના કાળામાં લેખકને થોડો સંકોચ થયેલો હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું શરૂઆતના કાળામાં થોડો સંકોચ થયેલો પ્રારંભમાં પણ હવે એવું નથી લાગતું હવે એમની સંકોચ નીકળી ગયા છે એમની શરમ નીકળી ગઈ છે કેમ તો કે એમણે અનેક સ્ત્રીના પાત્રો ભજવી લીધા છે હવે તો એમને એમ થયું કે હું જ સ્ત્રી છું આ અવાંતર પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નટને સાકાર કરવામાં યારી આપી છે અંદરનો જે બદલાવ અંતરનો અંતરથી જે બદલાવ થયો છે જેને કારણે મને મારા કાર્યમાં મને સ્ત્રીના પાત્રો ભજવવામાં સફળતા મળી છે એવું લેખક કહે છે પરંતુ અવસ્થાની અનુકૃતિને અનુકૃતિ અનુકૃતિ નકલ પણ અવસ્થાની અનુકૃતિને જીવનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો લેખક કહે છે કે જો આ મને જે સફળતા મળી એ સફળતાને દાદ આપનારો એનું સન્માન કરનારો પ્રેક્ષક વર્ગને જોનારા લોકો જ ન હોત તો મારા હજારો પ્રેક્ષકોએ જ મને સુંદરી બનાવ્યો છે એમને સુંદરી કોણે બનાવ્યો છે પૂછાય છે એમને સુંદરી કોણે બનાવ્યો છે કે હજારો પ્રેક્ષકોએ જ એમને સુંદરી બનાવ્યો છે એ વાતની હું સગર્વ નોંધ લઉં છું ગર્વ થાય છે કે હું મારા પ્રેક્ષકો વગર અધૂરો છું અને મને કોઈ સુંદરી બનાવ્યો હોય તો મારા હજારો પ્રેક્ષકો મારા નાટક જોનારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે કુદ કદરદાન કદરદાન કદરદારની ગુણક પ્રેક્ષકો વગર કદર કરી જાણનારા ગુણકના પ્રેક્ષકો વગર માત્ર એકલો અટોલો જયશંકર કદરદાર પ્રેક્ષકો વગર માત્ર એકલો અટોલો જયશંકર તો વિદ્યાર્થી મિત્રો આપણે સુંદરીની શોધ આ પાઠ અહીં પૂર્ણ કરી છે બોર્ડ ઉપર જે શબ્દાર્થ લખેલા છે એ તમારે નોટમાં લખવાના છે અને પાઠ પૂરો થયો છે એટલે સ્વાધ્યાય બાકી નોટમાં લખજો આવતા વિડિયો લેક્ચરમાં આપણે નવું પ્રકરણ જોશું ત્યાં સુધી મને રજા આપશો